હેલો મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. ગણપતિ બાપાના ભોગ માટે બજાર જેવા એકદમ ટેસ્ટી મોદક ઘરે કેમ બનાવશો? તો ઘરે રહેલી જ વસ્તુમાંથી આજે આપણે દૂધ મલાઈ મોદક બનાવશું. તો ચાલો ઘરમાં બધાના ફેવરિટ એવા મોદક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન મૂકશું. એમાં 2-3 ચમચી ઘી એડ કરશું. હવે ઘી મેલ્ટ થઈ જાય એટલે તેને હલાવતા રહેશું. હવે ઘીમાં 1/2 ગ્લાસ દૂધ એડ કરશું. હવે દૂધ એડ કર્યા પછી ઘી અને દૂધને બરાબર રીતે હલાવી લેશું. આ રીતે થોડી વાર સુધી સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે 1 કપ મિલ્ક પાવડર લેશું. મિલ્ક પાવડર તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાંથી મળી જશે. તો હવે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈએ. હવે મિલ્ક પાવડરને દૂધ સાથે બરાબર મિક્સ કરવાનો છે. અહીંયા મિલ્ક પાવડરના ગાંઠા ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણે સતત ને સતત દૂધને હલાવતા રહેવાનું છે અને આવી રીતે લમ્સ થઈ જાય તો તેને દબાવી દબાવીને તોડી નાખવાના છે. આમ સતત હલાવતા રહેવાથી આપણું મિશ્રણ એકદમ કઠણ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ કઠણ થઈ ગયો છે. આ તમને બિલકુલ માવા જેવો જ લાગશે. હવે આપણે પીસેલી ખાંડ લેશું. હવે પીસેલી ખાંડને મિક્સ કરી લેશું. ખાંડ એડ કર્યા પછી આપણું મિશ્રણ થોડુંક નરમ થઈ જશે, પણ આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે તે ફરી પહેલા જેવું જ થઈ જશે. તો બધી જ બાજુથી ગોળ ગોળ હલાવતા જવાનું છે. અહીંયા આપણું મિશ્રણ તળિયે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે થોડુંક કેસરનું દૂધ એડ કરશું. અહીંયા મેં કેસરને ગરમ દૂધમાં પલાળી લીધા હતા. કેસરથી આપણા મોદકમાં એકદમ સરસ સુગંધ આવશે અને તેનો કલર પણ એકદમ સરસ આવશે. કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે. અહીંયા તમે ઇલાયચી પાવડર કે પછી એસન્સનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મિશ્રણને ફરીથી સરસ રીતે હલાવતા રહેશું. થોડી વાર સુધી સતત હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ કઠણ થઈ ગયો છે અને પેનની સપાટી છોડી રહ્યો છે. તો હવે આપણું મિશ્રણ પરફેક્ટલી તૈયાર છે. હવે આપણું મિશ્રણ ઠંડો થાય ત્યાં સુધી તેનું સ્ટફિંગ બનાવી લઈએ. તો પહેલા આપણે કોપરાનું ખમણ લેશું, તેને બાઉલમાં એડ કરશું. ત્યાર પછી પીસેલી ખાંડ એડ કરશું. અત્યારે વરસાદની સિઝન છે એટલે જનરલી પીસેલી ખાંડમાં ગાંઠા થઈ જતા હોય છે. તો તમે અહીંયા ખાંડ એડ કરવા સમયે જો ગાંઠા હોય ને તો એને તોડી નાખજો. ત્યાર પછી તેમાં બારીક છીણેલી પિસ્તા એડ કરશું. ત્યાર પછી 1 ચમચી કિસમિસ, બારીક છીણીને તૈયાર કરેલી બદામ, ત્યાર પછી છીણેલા કાજુ અને છેલ્લે અધકચરી પીસેલી ઇલાયચી એડ કરશું. ઇલાયચીથી આપણા મોદકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને ચમચીની મદદથી એકદમ સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું. અહીંયા તમે પીસેલી ખાંડ એડ કરવા સમયે માપનું ધ્યાન રાખજો, કારણ કે આપણે દૂધથી બનાવેલા મિશ્રણમાં પણ ખાંડ એડ કરી છે એટલે અહીંયા સ્ટફિંગમાં એડ કરવા ટાઈમે ધ્યાન રાખજો. તો હવે તમે જોઈ શકો છો કે આપણો સ્ટફિંગ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી દૂધ એડ કરશું જેથી બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ચમચીથી હલાવી લેશું અને ત્યાર પછી હાથથી એકવાર બધું જ મિક્સ કરી લેશું. હવે આપણે થોડોક સ્ટફિંગ આવી રીતે હાથમાં લઈને દબાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો સ્ટફિંગ બરાબર વળે છે એટલે તે એકદમ પરફેક્ટ છે. હવે આપણે સ્ટફિંગના નાના નાના ગોળા બનાવવાના છે. તો આપણે એક પછી એક ગોળા વાળીને પ્લેટમાં મૂકતા આવશું. તો તમે જોઈ શકો છો કે આપણા ગોળા તૈયાર છે. હવે આપણે તૈયાર કરેલો દૂધનો મિશ્રણ એક પ્લેટમાં લઈ લઈએ, કારણ કે હવે તે ઠરી ગયો છે એટલે હવે આપણે લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર છે એટલે હવે આપણે મોદકનો મોલ્ડ એટલે કે બીબો લેશું. તો આવી રીતે મોલ્ડનો સ્ક્રૂ કાઢી નાખશું. આ મોલ્ડ તમને કોઈ પણ વાસણની દુકાનમાંથી મળી જશે અને મોલ્ડને ઓપન કરી દેશું. હવે થોડોક ઘી આંગળીમાં લઈને તેને મોલ્ડ ઉપર ગ્રીસ કરી દેશું. આ રીતે મોલ્ડની બંને સાઈડ પર ગ્રીસ કરી દેવાનો છે જેથી આપણા મોદક ચોટી ન જાય.
हवे आपणे तैयार करेलो थोड़ोक मिश्रण लेशुं अने पछी मोल्ड ने बंद करीने आ रीते तेमां मिश्रण ने एड करशुं। आवी रीते दवावता जईने एड करवानुं छे अने पछी जे एक्स्ट्रा बचे ने तेने काढी नाखशुं। हवे मिश्रण ने दबावता जईने फील करी देशुं। मोदक बनावा समय वच्चे थोड़ी जग्या राखवानी छे जेमां आपणे तैयार करेलो स्टफिंग भरशुं। आ रीते दबावता जईने वच्चे जग्या करशुं अने हवे तेमां स्टफिंग समय एटलो एड करी देशुं। आ रीते स्टफिंग ने दबावी देशुं अने पछी ऊपर फरीथी मिश्रण ने एड करशुं जेथी आपणो स्टफिंग कवर थई जाय। हवे मिश्रण व्यवस्थित रीते भराई जाय पछी मोल्ड ने ओपन करशुं तो तमे जोई सको छो के आपणो मोदक केटलो सरस बन्यो छे। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ મોદક એકવાર ઘરે બનાવશો ને તો બહારના તો મોદક ભૂલી જ જાશો। હવે મોદકને પ્લેટમાં કાઢી લઈએ। ફરી સેમ પ્રોસેસ ફોલો કરતા જઈને પહેલા ઘીથી મોલ્ડને ગ્રીસ કરી દેશું અને પછી મિશ્રણ લઈને એડ કરશું। હવે આ રીતે મિશ્રણને દબાવતા જઈને ભરી લેવાનો છે અને પછી તેમાં સ્ટફિંગ એડ કરશું। આ રીતે દબાવતા જઈને પછી મોલ્ડને ઓપન કરશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી દૂધ મલાઈ મોદક। હવે મોદકનો સ્વાદ બમણો કરવા માટે મેં અહીંયા કેસરને ગરમ દૂધમાં પલાળીને રાખ્યો હતો તો હવે તેને આ રીતે ચમચીથી એડ કરશું તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સ્વાદિષ્ટ મોદક ગણેશજીના ભોગમાં જરૂર ધરાવજો અને ઝટ બની જતા બજાર જેવા મોદક જરૂર ટ્રાય કરજો। અને હા, લાઇક, કમેન્ટ અને શેર પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। આવજો।